સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. આપણે બધા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યોને ફેરવતા શીખી રહ્યા છીએ, જેમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વાક્યોને ફેરવીશું. તો શરૂઆત કરીએ. આપણે સૌ પ્રથમ વાક્ય રચના આ રીતે રહેશે કે કર્તાની જોડે હેઝ અથવા હેવ બંનેમાંથી જે યોગ્ય હોય એ, એના પછી બી ડબલ્યુ એન બિન, વર્બમાં આઈએનજી લગાવવાનું રહેશે. હવે આપણે થોડા વાક્યોની પ્રેક્ટિસ કરીએ. જેવી રીતે કે ગુજરાતીમાં વાક્ય છે, હું 2 વર્ષથી ડોક્ટર તરીકે કામ કરું છું. તો આપણે સામાન્ય રીતે ઇંગ્લિશમાં જો વાક્યને ફેરવીએ તો હું એટલે આઈ, પછી 2 વર્ષથી એટલે ફોર 2 યર્સ, ડોક્ટર તરીકે એટલે એઝ અ ડોક્ટર, અને કામ કરું છું એનો મતલબ કે ભાઈ 1 વર્ષ પહેલા કામ ચાલુ જ હતું અને અત્યારે પણ કામ ચાલુ જ છે, બરાબર? એટલે હેવ બીન વર્કિંગ. હવે ખાલી આપણે આને ગોઠવવાનું છે. પહેલા શું લખવું પડે? સબ્જેક્ટ લખવો પડે. એટલે પહેલા શું આવશે? આઈ. પછી હેઝ અથવા હેવ બંનેમાંથી એક, તો આપણા વાક્યમાં હેવ છે જ. પછી બી ડબલ્યુ એન બીન અને ક્રિયાપદમાં આઈએનજી, તો બી ડબલ્યુ બીન અને ક્રિયાપદમાં આઈએનજી આખું એક સાથે તૈયાર જ છે. એના પછી એઝ અ ડોક્ટર અને પછી સમયગાળો ફોર 2 યર્સ, એટલે આપણું વાક્ય થશે આઈ હેવ બીન વર્કિંગ એઝ અ ડોક્ટર ફોર 2 યર્સ, હું 2 વર્ષથી ડોક્ટર તરીકે કામ કરું છું, બરાબર? આ રીતની વાક્ય રચના રહેશે. આગળ વાક્યોમાં ચાલુ કરીએ. આપણે આગળના વાક્યો, અમે આ હવામાનને નફરત કરીએ છીએ. વી હેટ ધીઝ વેધર, એ છે કે અમને આ હવામાન ગમતું નથી. વી હેટ ધીઝ વેધર, આખું અઠવાડિયું વરસાદ પડી રહ્યો છે. વરસાદ માટે ઇટ અને અહીંયા આગળ આ હેઝ લખેલું છે. ઇટ હેઝ બીન રેનિંગ, બરાબર? આપણે હેઝ બીન રેનિંગ, ઇટ હેઝ બીન રેનિંગ ઓલ વીક, એટલે કે આખું અઠવાડિયું વરસાદ પડી રહ્યો છે. એના પછીનું વાક્ય, તાજેતરમાં તે તેના પાકીટ અને ચાવીઓ ખોટી રીતે ભૂલી રહ્યો છે, બરાબર? ભૂલી જાય છે, એમ ક્યાં પણ મૂકીને ભૂલી જાય છે. તો તાજેતરમાં એટલે રિસેન્ટલી, તે એટલે છોકરો છે એવું માનીને ચાલીએ તો હી. પછી શું આવશે? હી જોડે હેઝ બીન અને ભૂલી રહ્યો છે એટલે મિસપ્લેસિંગ. હી હેઝ બીન મિસપ્લેસિંગ, એટલે કે એનાથી આ ભૂલ થઈ રહી છે. શું ભૂલ થઈ રહી છે? હિઝ વોલેટ એન્ડ કીઝ મિસપ્લેસ થઈ રહ્યા છે. હી હેઝ બીન મિસપ્લેસિંગ હિઝ વોલેટ એન્ડ કીઝ. આગળનું વાક્ય સોલ્વ કરીએ. વી આ આખી રાત નાચતી રહી અને આજે સવારે થાક અનુભવે છે, એટલે આખી રાત નાચવાની ક્રિયા ચાલુ હતી. તો વી આ હેઝ બીન ડાન્સિંગ, બરાબર? આખી રાતની ક્રિયા ચાલુ છે, ઓલ નાઇટ. વી આ હેઝ બીન ડાન્સિંગ ઓલ નાઇટ એન્ડ ફીલ્સ એક્ઝોસ્ટેડ ધીઝ મોર્નિંગ, બરાબર? ચલો હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ તરફ જતા રહીએ. નકાર વાક્ય તરફ જઈએ. અમે સાંજે 7 વાગ્યાથી ટીવી જોતા નથી. ના પાડે, 7 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા નથી. વી હેવ નોટ બીન વોચિંગ. વી હેવ, જો વી હેવ બીન વોચિંગ એટલે અમે જોઈ રહ્યા છીએ, એન્ડ વી હેવ નોટ બીન વોચિંગ એટલે અમે જોઈ રહ્યા નથી ટીવી સિન્સ 7 PM, 7 વાગ્યાથી. મનીષની તબિયત 2 અઠવાડિયાથી સારી નથી, બરાબર? તો મનીષ હેઝ નોટ, એટલે કે હેઝ નોટ બીન ફીલિંગ વેલ, બરાબર? એ સારું ફીલ કરી રહ્યો નથી ફોર 2 વીક્સ, છેલ્લા 2 અઠવાડિયાથી. વી આ માર્ચથી અમારી મુલાકાતે આવી નથી. વી આ હેઝન્ટ બીન વિઝિટિંગ, એટલે કે એણે મુલાકાત લીધી નથી. હેઝન્ટ બીન વિઝિટિંગ અસ સિન્સ માર્ચ, માર્ચથી એણે અમારી મુલાકાત લીધી નથી. મનીષ લાંબા સમયથી ફૂટબોલ રમી રહ્યો નથી. તો મનીષ હેઝ નોટ બીન પ્લેઇંગ, બરાબર? ઘણા સમયથી આ ક્રિયા ચાલુ છે. હેઝ નોટ બીન પ્લેઇંગ એટલે ઘણા સમયથી એ નહીં રમી રહ્યો એમ. ફૂટબોલ ફોર અ લોંગ ટાઈમ, ઘણા લાંબા સમયથી એ ફૂટબોલ રમી રહ્યો નથી. ચલો એના પછી આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આવી જઈએ, પ્રશ્નાર્થ વાક્યોમાં. તો ખાલી આપણે જે હેઝ હેવ અહીંયા લખતા હતા, સબ્જેક્ટ પછી હેઝ હેવ લખતા હતા, એ હેઝ હેવ ને આપણે આગળ લખવાનું છે, બરાબર? બાકીનું વાક્ય આપણું સેમ જ રહેશે. કરતા પછી ખાલી હેઝ હેવ નથી લખતા, બીન અને ક્રિયાપદમાં આઈએનજી તો લગાવીશું જ. શું બિલાડીઓ ઝડપથી આગળ વધી રહી છે? તો આપણે બિલાડીઓ બહુ બધી છે એટલે હેવ થી વાક્યની શરૂઆત કરીશું. હેવ ધ કેટ્સ બીન મૂવિંગ ફાસ્ટ, શું એ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે? શું ટીમ પ્રગતિ કરી રહી છે, બરાબર? ટીમ જે છે એના માટે આપણે એક વચનનો ઉપયોગ કરીશું, હેવ નો ઉપયોગ નહીં કરીએ, હેઝ નો ઉપયોગ કરીશું, બરાબર? હેઝ નો ઉપયોગ કરીશું અહીંયા આગળ. તો હેઝ ધ ટીમ બીન મેકિંગ પ્રોગ્રેસ, હેઝ ધ ટીમ બીન મેકિંગ પ્રોગ્રેસ, શું ટીમ પ્રગતિ કરી રહી છે?
શું મહિલા લાંબા સમયથી ટ્રેનની રાહ જોઈ રહી છે? હેઝ ધ લેડી બીન વેટિંગ ફોર અ લોંગ ટાઈમ ફોર અ ટ્રેન? શું એ ટ્રેન માટે ખૂબ લાંબા સમયથી વેઇટ કરી રહી છે? શું ચોર કોર્ટમાં ખોટું બોલ્યો છે, એટલે કે બોલી રહ્યો છે, એટલે કે પહેલા બી ખોટી જ બોલતો અને અત્યારે બી ખોટી જ બોલી રહ્યો છે? હેઝ ધ થીફ બીન લાઈંગ ઇન ધ કોર્ટ? બરાબર, એટલે વાક્ય રચનાનું ખાલી ધ્યાન રાખવાનું છે, બાકી વાક્ય આપણે બનાવી શકીએ તેમ જ છે. તો આ આપણે શીખ્યા એનું એક વખત થોડા જે મેઇન વાક્યો છે એનું એક રિવિઝન કરી લઈએ, જેથી આપણને યાદ રહી જાય કે આ નવા વાક્યો કઈ રીતે બનતા હોય છે. હું 2 વર્ષથી ડોક્ટર તરીકે કામ કરું છું. બરાબર, એટલે કે 1 વર્ષ પહેલા કામ કરતો હતો અને અત્યારે પણ કામ કરી રહ્યો છું, એટલે છેલ્લા 2 વર્ષથી. બરાબર, તો આઈ એની જોડે શું આવશે? હેવ બીન વર્કિંગ, હેવ બીન વર્કિંગ. બરાબર, હેવ અથવા હેઝ મૂકવાનું છે, બી ડબલ્યુ એન બીન લખવાનું અને ક્રિયાપદમાં એનજી, એટલે આઈ હેવ બીન વર્કિંગ, કામ કરી રહ્યો છું એઝ અ ડોક્ટર, ડોક્ટર તરીકે કામ કરી રહ્યો છું છેલ્લા 2 વર્ષથી, ફોર 2 યર્સ. બરાબર, એક બીજું વાક્ય જોઈએ સેલું, કે તે તેના પાકીટ અને ચાવીઓ ખોટી રીતે ભૂલી રહ્યો છે, એટલે કે જગ્યા બદલાઈ છે મૂકવાની. રિસેન્ટલી હી જોડે આવશે હેઝ, હી છોકરા માટે વાપર્યું છે. હેઝ બીન મિસપ્લેસિંગ, એટલે કે એનાથી આ કામ થઈ રહ્યું છે, મિસપ્લેસ થઈ રહ્યું છે. શું મિસપ્લેસ થઈ રહ્યું છે? હિઝ વોલેટ એન્ડ કીસ. ઓકે, અને એક હજુ વાક્ય જોઈ લઈએ. વિયા આખી રાત નાચતી રહી. વિયા શું કરી રહી હતી? હેઝ બીન ડાન્સિંગ, હેઝ બીન ડાન્સિંગ, એટલે આખી રાત ડાન્સ કરી રહી હતી. બરાબર, ઓલ નાઇટ, એટલે રાત પડી ત્યારથી આ ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું, આખી રાત પૂરી ના થઈ ત્યાં સુધી આને ડાન્સ કરવાનું કામ ચાલુ જ હતું. એટલે વિયા હેઝ બીન ડાન્સિંગ ઓલ નાઇટ, એટલે હજુ રાત પૂરી નથી થઈ, સવાર થવાની તૈયારીમાં જ હશે. વિયા હેઝ બીન ડાન્સિંગ ઓલ નાઇટ, એટલે કે આખી રાત એને ડાન્સ કર્યો છે, એટલા માટે સવારે થાકેલું ફીલ કરે છે. બરાબર, તો આ હતા આપણા ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વાક્યો, જે આપણે કરતા, હેઝ હેવ, બીન અને ક્રિયાપદમાં આઈએનજી મૂકી અને શીખી રહ્યા છીએ. બરાબર, આપણે પણ આ વાક્યો અત્યારે શીખી રહ્યા છીએ. એટલે બી વી આપણું વાક્ય, વી હેવ બીન લર્નિંગ, વી હેવ બીન લર્નિંગ ધીસ સેન્ટેન્સીસ, એટલે કે આપણે આ વાક્યો છેલ્લી 7 મિનિટથી શીખી રહ્યા છીએ. ઓકે, ફરીથી મળીશું, ભણતા રહીશું, આગળ વધતા રહીશું.